આપણે સ્વાધ્યાય કરતા છે બારમા પાઠમાં બરાબર ચાલો એ ખોલો બધાએ ખોલ્યું સોપીમાં કેટલો પ્રશ્ન આપણો થઈ ગયેલો છે હોમવર્ક આપેલું શું આપેલું હોમવર્કમાં Oh.
ગુડ સરસ ચલો હવે છેલ્લું ચીતા ચીતા ચલો આ કોણ કરશે હવે તો બધાને સમજ પડવી જ જોઈએ આ બધા બેઠેલામાં પણ હા બોલે હા અભિનેતા નું સ્ત્રીલિંગ અભિનેતા થાય
ચલો હવે પાણી છે ડાય એટલે ડાબી બાજુ થી જમણી બાજુ એમાં પહેલું છે ડેલ પાસ સ્ત્રીલિંગ જો એમાં બીજો નંબર છે તો બીજા નંબર માં સ્ત્રીલિંગ બે કા સ્ત્રીલિંગ લખવાનું છે એમાં પહેલો અક્ષર ગા આપણે આપી દીધેલો છે ડેલ એટલે બળદ તો બળદ નું સ્ત્રીલિંગ શું થાય બોલ ભાઈ
બોર્ડ ઉપર લખેલા જ હોય છે એટલે સીધું સી ડબલ્યુ અને તારીખ લખી જ દેવાની ચલો હવે હાંસિયામાં તમારું આ લખાઈ ગયું હોય તો તમારે અહીંયા લખી દેવાનું છે હવે શબ્દાર લીટીમાં હ નીચે લીટીમાં લખી દેવાનું છે શબ્દાર મોટા અક્ષરે લખજો અને પછી હું જેવી રીતે શબ્દાર લખું છું એવી રીતે બોર્ડ ઉપર જોઈને તમારે નોટમાં સરસ અક્ષરે લખવાના છે ચલો ગોહરી સાંસ ગોહરી સાંસ એનો અર્થ થશે ઠંડી સાંસ નંબર ની આપવાના એમને મત લખવાનું ત્યાર પછી નીચે ભીતર ભીતરનું થશે અંદર ચલો ત્યાર પછી દબેશ્વર ચલો દબેશ્વરનું થશે ધીમી આવાજ દબેશ્વરનું થશે ધીમી આવાજ પછી ઉપવાસ ઉપવાસનું થશે વ્રત પછી ચતુર ચતુરનું થશે બુદ્ધિમાન ચલો ત્યાર પછી છે તયકરના તયકરના એનું થશે નિશ્ચિત કરના નિશ્ચિત કરના ત્યાર પછી છે જરૂર એનું થશે અવશ્ય અને નિશાન નિશાનનું થશે ચિહ્ન ચિહ્ન ત્યાર પછી છે અન્ય અન્યનું થશે અર્થ દુસરા અને જ્ઞાપક એનો અર્થ થશે આડસે જૂંગ પર આડસે જૂંગ પર બીજું થશે છીપ પર દેખના તો આ રીતે આ બધા શબ્દોના અર્થ તમારે લખી નાખવાના છે ત્યારબાદ એની નીચે લખવાનું છે તમારે મુહાવરા મુહાવરા એટલે શું બાળકો હે મુહાવરા એટલે શું મુહાવરા ને ગુજરાતીમાં શું કહેવાય અરે વાહ આપણું શાયરી ને ગીત ને એમ જ ચીત લાગે ને ભાઈ પહેલા પાઠમાં આવેલા બધા અગિયારમાં પાઠમાં પણ બહુ બધા આવેલા વિડીયો સાંભળે ન એમાં કીધેલું છે ટીચરે મુહાવરા એટલે શું તે મુહાવરા એટલે શું રૂઢિ પ્રયોગ ચલો આ પ્રમાણે લખો હું ચેક કરવા આવું છું ચલો હવે બોર્ડ ઉપર જુઓ લખવાનું બંધ કરો બધા આપણે આને જવાબ જોઈ લઈએ બરાબર છે જવાબ થઈ જાય પછી તમારે જેવી રીતે મેં બોર્ડ ઉપર લખેલું છે એ જ પ્રમાણે નોટમાં તમારે લખી દેવાનું છે ચલો તો પહેલા આપણે પ્રશ્નને સમજી લઈએ કે જવાબ આપણને કેવી રીતે લખવાનું કહેવામાં આવ્યું છે તે તો પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દિયે ગયે વિકલ્પ મેં છે ચૂનકર લખીએ એટલે શું તો કે આપેલા પ્રશ્નોનો જવાબ જે નીચે વિકલ્પ આપેલા છે એમાંથી જ સાચો જવાબ શોધીને લખવાનો છે જેને આપણે એમસીક્યુ કહીએ છીએ ચલો પહેલો પ્રશ્ન છે જો જવાબ છે ને આપણે એને આપણી સૂચિ કરવાની છે કોઈએ કશમાં બોલવાનું નથી પહેલો પ્રશ્ન એક બાર એક સી પૂરે દિન ઈશ્વે ઘૂમતા રહા ઘર મે જંગલ મે ખેત મે જો આ તો બધાને આવડવા જ જોઈએ એમસીક્યુ તો પાઠ બરાબર સાંભળેલો હોય ધ્યાનથી તો આવડી જ જશે ચાલ બેટા બોલ જો યાશિકા જંગલ મે સામાક્ષી કે યાશિકા હા સામાક્ષી ચલો તો જંગલ મે એટલે એની નીચે લીટી દોરવાની અને એનો જવાબ ક્રમ છે પ તો એ પ આપણે અહીંયા આપેલા ચોરસમાં લખીશું ચલો ત્યાર પછી બીજું અંત મે સી બહુત ક્યા હો ગયા
છે અ એટલે અહીંયા આપણે લખીશું અ ચલો ત્રીજું સિંહ ઇધર ઉધર દેખતા હુઆ અપની કિસકી ઓર જા રહા થા ઝાડી કી ગુફા જમીન બોલવે ગુફા તો આની નીચે રીડી કરીશું જવાબ ક્રમ છે બ એટલે અહીંયા લખીશું બ ચલો ચોથું શાયદ ગુફા ને કોઈ ખાલી જગ્યા મિલ જાય સિયાર મિલ જાય હિરણ મિલ જાય શિકાર મિલ જાય છરીને શિકાર તો અહીંયા આપણે રીડી કરીશું જવાબ ક્રમ છે બ એટલે અહીંયા આપણે લખીશું ક ચલો પાંચમું ગુફા કિસકી થી સિયાર હિરણ સિંહ આગળ બોલ સિયાર કી થી તો જવાબની નીચે આપણે લીટી કરીશું અને અહીંયા લખીશું અ ચલો આવાજ સે કોણ ગૂંજ ઉઠી કોયલ ગુફા મેના આવાજ સે કોણ ગૂંજ ઉઠી વેદિકા ગુફા તો આપણે એની નીચે લીટી કરીશું અહીંયા લખીશું બ ચલો સાતમું સિંહને ગુફા સે ઝાંક કર દેખા તો કોણ તેજી સે ભાગા જા રહા થા સિયાર હિરણ સિંહ બાજુમાં તુલસી સિયાર તો આપણે અહીંયા લીટી કરીશું અહીંયા લખીશું અ ચલો આઠમું ગહરી સાંસ છોડ કર મન હી મન કોણ બોલા સિયાર હિરણ સિંહ છેલ્લે ભાઈ સિંહ તો આપણે અહીંયા લીટી કરીશું અને જવાબનો ક્રમ છે ક એટલે અહીંયા લખીશું ક ચલો નવમું સિયાર બહુત ક્યા હે સિયાર બહુત ક્યા હે બોલ સ્લો ચતુર જાનવર એટલે અહીંયા લીટી કરીશું જવાબ ક્રમ છે બ એટલે અહીંયા લખીશું બ ચલો ગુફા કે બહાર કિસકે પંજો કે નિશાન થે गुफा के बाहर किसके पंजों के निशान थे बोल केविन केविन ने हाँ बोल सी तो यहाँ लिखी करी सू अने यहाँ लिखी सू आपने नो नो क्रम ब तो जो टीचर है केविन ते लिखी कौन करी क्रम पर लिखियो बस केविन इस लिखे एकदम व्यवस्थित तमें तमें नोट में लिखो जो मुझे वाव लिखी कर गल्ला पहुँची जा